જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવી હતી. મુખધ્વની ટ્રસ્ટ સંચાલિત કમળાબેન બધિર વિદ્યાલય ખાતે બાળકોએ રંગોળી તૈયાર કરી છે. શાળામાં અભ્યાસ કરતા 25 જેટલા બાળકોએ અભૂતપૂર્વક રંગોળી બનાવી છે. 48 કલાકની અથાર્થ મહેનત બાદ દિવ્યાંગોને મતદાનની અપીલ કરતી રંગોળી બનાવી છે. રંગોળીમાં દિવ્યાંગોને બૂથ ઉપર મળનાર સુવિધાઓના ચિહ્નો પણ તૈયાર કરવામાં આવ્યા છે. રંગોળીમાં વોટનું મહત્વ સમજાવવામાં આવ્યું છે, તેમજ રંગોળીના માધ્યમથી દિવ્યાંગો ઉપર લોકોને પણ મતદાનની અપીલ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે સ્વીપ એક્ટિવિટી કરતા હોઈએ છીએ, જેનાથી તમામ મતદારો અને દિવ્યાંગ મતદારો ખાસ કરીને અચૂક મતદાન કરે એના અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે. તે પૈકી આજના દિવસે દિવ્યાંગ કમળાબેન બધિર વિદ્યાલય છે આપણા વડોદરાની, એમના દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ મતદારોએ એક સુંદર, એ લોકો બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, તો એક રંગોળી દોરીને એક એવો મેસેજ આપવા માંગે છે કે મતદાન અચૂક કરવું જોઈએ. આ લોકશાહીનો સુંદર અવસર છે અને ખાસ કરીને ભારતના ચૂંટણી પંચ દ્વારા એક સક્ષમ એપ છે એ પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે કે જેનાથી દિવ્યાંગ મતદારોને એ દિવસે શું શું સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે અને શું શું સેવાઓ એમને એ દિવસે મળવાની છે. તો સક્ષમ એપની પણ અમે રંગોળીના માધ્યમથી આજે એમનું સિમ્બોલ અહીંયા દોર્યું છે. તો આ દિવ્યાંગ તમામ વ્યક્તિઓએ એક સુંદર મેસેજ આપ્યો છે કે તેઓ દિવ્યાંગ છે તે છતાં પણ મતદાન કરવા માટે અચૂક જવાના છે. તો આ રંગોળીના માધ્યમથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોને કોઈપણ પ્રકારની જાય એવો એક સુંદર મેસેજ તમામ લોકોને મળી રહે તે અમે આજે રંગોળીના માધ્યમથી લોકોને કહેવા માગીએ છીએ. તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીના આદેશને અનુલક્ષીને 7મી મેના રોજ લોકસભાનું ચૂંટણી છે, એને અનુલક્ષીને આજ રોજ મુખધ્વની ટ્રસ્ટ સંચાલિત મુખ બધિર બાળકોને કમળાબેન બધિર વિદ્યાલયના મુખ બધિર બાળકો મારફત સમાજને, વડોદરા શહેરના તમામ નાગરિકોને એક સંદેશ આપે છે કે આ લોકશાહીનો પર્વ આપણે સારી રીતે ઉજવવાનો છે ને આપણી સૌની એક પવિત્ર ફરજ છે કે આપણે સૌએ એક સાચા નાગરિક તરીકે આપણી પ્રમાણિકતા પ્રમાણે આપણે મતદાન કરવાનો આ રંગોળી મારફત એક સુંદર સંદેશો આપે છે. અને હું આ સંદેશાને આપના માધ્યમ મારફત શહેરના તમામ નાગરિકોને, હું પણ મુખધ્વની ટ્રસ્ટના પ્રમુખ તરીકે આપ સર્વને વિનંતી કરું છું કે 7મી મેએ અચૂક મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.